नमस्कार मित्रों, आज जे प्रश्न पूछवामां आव्या छे ए मित्रों तमने आवनारी एग्जाम में खूब ज उपयोगी बन से तेवा प्रश्न पूछवामां आव्या छे। अने आ प्रश्न रिया ए पाठ्यपुस्तक आधारित एटले के जीसीआरटी मुजब प्रश्न काढवामां आव्या छे। तो मित्रों तमने आवनारी एग्जाम में खूब ज उपयोगी बन से। अने आ प्रश्नपत्र में मित्रों करंट ने लगता जनरल नॉलेज, विज्ञान अने अवनवी बाबतोनो पण समावेश करवामां आव्यो छे। अने मित्रों जे अमे सरकार द्वारा के नवी सिस्टम लागू करवामां आवी छे परीक्षा पद्धतिमां, ते मुजब मित्रों प्रश्न काढवामां आव्या छे, एटले के विधानवाळा पण प्रश्नोनो समावेश करवामां आव्यो छे। तो मित्रों विडियो संपूर्ण जोवानुं भूलता नहीं, कारण के जो तमे विडियो अधवच्चे मूकीने जता रहेशो तो तमने खबर नहीं पड़ी कि केवा प्रश्न पूछवामां आव्या छे। मित्रों तो खास तमने खूब ज उपयोगी बनशे आ विडियो। तो चालो विडियो शुरू करिए। प्रश्न नंबर एक, वायुमां क्या गैसनी मात्रा सौथी वधु होय छे? तो जवाब आवशे मित्रों वायुमां सौथी वधु गैसनी मात्रा एटले के डी ऑप्शन आवशे नाइट्रोजननी होय छे। प्रश्न नंबर बे, विश्व एड्स वेक्सिन दिवस क्यारे आवे छे? मित्रों थोड़ोक मां चेन्ज करीने पूछवामां आवे, नक्कर एवी रीते पूछवामां आवे कि विश्व एड्स दिवस क्यारे उजवामां आवे छे। तो मित्रों आमां एम पूछवामां आव्युं छे કે વેક્સિન દિવસ ક્યારે આવે છે, વિશ્વ એડ્સ વેક્સિન દિવસ? તો જવાબ આવશે મિત્રો, ખાસ યાદ રાખજો, જવાબ આવશે બી ઓપ્શન, ખાસ યાદ રાખજો 18 મેના રોજ, ખાસ યાદ રાખજો વિશ્વ એડ્સ વેક્સિન દિવસ પૂછવામાં આવ્યું છે, નહીં કે વિશ્વ એડ્સ દિવસ પૂછવામાં આવ્યું છે। મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો, ઘણા ખરા મિત્રોને આ પ્રશ્નનો જવાબ ખોટો ટીક થયો હશે। મિત્રો ખાસ નોંધ કરજો, આ પ્રશ્ન નવો છે। જે પણ મિત્રોને મિત્રો પ્રશ્નના જવાબ આવડતા હોય તે કોમેન્ટ બોક્સમાં જઈને પોતાનો આન્સર જણાવી શકે છે, અને જે પણ મિત્રોને જો પ્રશ્ન સારા લાગે તો તમારી નોટબુકમાં તમે નોંધી શકો છો મિત્રો। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ સદિશ રાશિ નથી? મિત્રો તે જણાવવાનું છે કે નીચેનામાંથી કઈ સદિશ રાશિ નથી? તો જવાબ હશે સી ઓપ્શન, દબાણ જે સદિશ રાશિ નથી, એટલે કે જવાબ આવશે સી ઓપ્શન। પ્રશ્ન નંબર 4, સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસીના અધ્યક્ષ સંદર્ભે નીચેના વિધાનો વિચાર કરો। મિત્રો તો બે વિધાન આપવામાં આવ્યો છે, તેમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે, ખાસ યાદ રાખજો। તો વિધાન નંબર 1, ડૉક્ટર મનોજ સોની કે જેમને સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે। બીજું વિધાન, સંઘ લોક સેવા આયોગની નિમણૂક પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે। આમાંથી મિત્રો કયું વિધાન તમારે વિચાર કરવાનું છે, કયું વિધાન યોગ્ય છે અને કયું વિધાન અયોગ્ય છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન આવશે, ખાસ યાદ રાખજો માત્ર એક વિધાન। પ્રશ્ન નંબર 5, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ 8 મે 2023 રોજ દેશના પ્રથમ ભારતીય વાયુસેના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? મિત્રો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, તો જવાબ હશે બી ઓપ્શન, ચંદીગઢમાં કર્યું હતું। મિત્રો ખાસ યાદ રાખજો ચંદીગઢમાં। પ્રશ્ન નંબર 6, ભારતીય નૌકાદળમાં મગર ક્લાસ યુદ્ધનું જહાજોનું મુખ્ય કયું જહાજ તાજેતરમાં 36 વર્ષની સેવા પછી નિષ્ક્રિય કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે એ ઓપ્શન, ખાસ યાદ રાખજો એ ઓપ્શન, જવાબ આવશે INS મગર, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે। પ્રશ્ન નંબર 7, સિક્કિમ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો, બધા જ રાજ્યોના પક્ષીઓ એટલે કે રાજ્ય પક્ષી અથવા તો બધા જ રાજ્યોની રાજધાની તમને મિત્રો આવડતી હોવી જોઈએ, કારણ કે પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો। તો જવાબ હશે એ ઓપ્શન, રેડ ફ્રી સેટ, ખાસ યાદ રાખજો મિત્રો એ ઓપ્શન જવાબ આવશે, ખાસ યાદ રાખજો એ ઓપ્શન જવાબ આવશે। પ્રશ્ન નંબર 8, કયા રાજ્યમાં દ્વિભાષી બ્રેલ શબ્દકોષ મે 2023 વિશ્વનો સૌથી મોટો શબ્દકોષ બન્યો છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, તો જવાબ આવશે
सी ऑप्शन आसाम खास, याद रखो आसाम जवाब आवशे। प्रश्न नंबर 9, गुजरात राज्य की सर्वप्रथम वर्चुअल ट्रैफिक कोर्ट नो प्रारंभ क्या करवामा आव्यो? तो जवाब आवशे मित्रों बी ऑप्शन अहमदाबाद खास, याद रखो बी ऑप्शन जवाब आवशे अहमदाबाद। प्रश्न नंबर 10, ताजेतर में क्या उद्योगपति ने ऑस्ट्रेलियाना सर्वोच्च नागरिक सम्मान ऑर्डर ऑफ द ऑस्ट्रेलिया एनायत करवामा आव्यो? तो जवाब आवशे बी डी ऑप्शन रतन टाटा। मोस्ट टाइम क्वेश्चन से मित्रों रतन टाटा जवाब आवशे, खास याद रखो। प्रश्न नंबर 11, बांग्लादेश ना 22वां राष्ट्रपति तरीके कोणे शपथ लीधा? मित्रों आज जे प्रश्न पूछवामां आव्यो छे ते मित्रों तमने आवनारी एग्जाम में खूब ज उपयोगी बनशे, कारण के करंट ने लगता अने आवनारी परीक्षा में लेके जे सीस्टम चेन्ज करवामां आवी छे ते पद्धति मुजब मित्रों प्रश्न काढवामां आव्यो छे। तो विडियो संपूर्ण जोवानुं भूलता नहीं अने वधारे वधारे आ विडियो तमारा मित्रों ने शेर करजो। तो प्रश्न नंबर 11 में जवाब आवशे मित्रों ए ऑप्शन मोहम्मद साबुदी, खास याद रखो ए ऑप्शन जवाब आवशे। प्रश्न नंबर 12, सिंधु घाटी सभ्यता क्या आकार में फैलायेली से? तो जवाब आशे सी ऑप्शन त्रिकोणाकार, खास मोस्ट एम्बिक्वेशन से सिंधु घाटी सभ्यता क्या आकार में फैलायेली से? तो जवाब आशे त्रिकोणाकार, मोस्ट एम्बिक्वेशन से मित्रों। प्रश्न नंबर 13, सिंधु घाटी सभ्यता नीचेना पैकी क्या प्रदेश में फैलायेली नहीं? मित्रों आज प्रश्नों तमने मित्रों घना खरा प्रश्नों नवा एटले के नवी सीस्टम अने नवा तमने प्रश्नों जोवा मळशे मित्रों। तो जवाब आवशे मित्रों डी ऑप्शन आवशे सीन, खास याद रखो। प्रश्न नंबर 14, राष्ट्रीय डेरी विकास बोर्डे सिंधु घाटी सभ्यताना संदर्भ में नीचेना पैकी क्या पशुनी आकृति ने पोताना लोगो तरीके स्वीकारेल से? मोस्ट एम्बिक्वेशन से? तो जवाब आवशे मित्रों सी ऑप्शन बड़द, खास याद रखो बड़द जवाब आवशे। प्रश्न नंबर 15, नीचेना पैकी क्यू जोड़कू सिंधु घाटी सभ्यता माथी मळी आवेल प्राणीओनी बाबत में योग्य नहीं? तो जवाब आवशे मित्रों बी ऑप्शन खास याद रखो गाय, एकसंगी गेंडो अने हरण अने सिंह, खास याद रखो एटले के बी ऑप्शन जवाब आवशे। प्रश्न नंबर 16, नीचेना पैकी कई जगह थी भूकंपना पुरावाना साक्ष्य एटले के मळेल से मित्रों? एटले के भूकंपना पुरावा मळेला से? तो जवाब आवशे मित्रों ए ऑप्शन कालीबंगा धोळावीरा, खास मोस्ट एम्बिक्वेशन से मित्रों। प्रश्न नंबर 17, GEAC नु पूर्ण नाम शू से? खास याद रखो जे पण मित्रों ने जवाब आवडतो होय ते मित्रों जणावी शके छे। तो जवाब आवशे मित्रों ए ऑप्शन, खास याद रखो ए ऑप्शन जवाब आवशे। प्रश्न नंबर 18, हाल में त्रिशूर पूरम त्यौहार क्या राज्य में उजवामां आवे छे? मोस्ट एम्बिक्वेशन से मित्रों त्रिशूर पूरम त्यौहार क्या राज्य में उजवामां आवे छे? जे पण मित्रों ने मित्रों जवाब आवडता होय ते कॉमेंट बॉक्स में जईने पोतानो आंसर जणावी शके छे। तो जवाब आवशे सी ऑप्शन केरल में, खास याद रखो। प्रश्न नंबर 19, भारतना उपराष्ट्रपति जगदीप धनखरे हाल में क्या राज्य में 14 मे 2023 रोज नाथुराम मिर्धानी प्रतिमानु अनावरण करियु? तो जवाब आवशे मित्रों बी ऑप्शन राजस्थान में, खास याद रखो राजस्थान में। प्रश्न नंबर 20, 50 स्टार्टअप एक्सचेंज प्रोग्राम ना संबंध में नीचेना विधानों पर विचार करो? तो मित्रों बे विधान आपवामां आव्या छे ते तमारे मित्रों विचारीने जवाब आपवानो छे। तो पहलू विधान, हाल में भारत अने नेपाल संयुक्त 50 स्टार्टअप एक्सचेंज प्रोग्राम लॉन्च करिया छे। बीजू विधान, आ प्रोग्राम में ई कॉमर्स, स्वास्थ्य, परिवहन, लॉजिस्टिक, ऊर्जा, शिक्षा
અને કૌશલ વિકાસના સંબંધિત સ્ટાર્ટઅપ સામેલ છે? તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે, તેમાંથી મિત્રો તમારે જણાવવાનું છે. તો જવાબ હશે મિત્રો ફક્ત એક, ખાસ યાદ રાખજો, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 21, ક્વાડના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે જણાવવાનું છે. તો પહેલું વિધાન, આ ચાર લોકતંત્રો ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન એમ ચાર દેશોનો સમૂહ છે. બી ઓપ્શન, માલાબાર અભ્યાસ ક્વાટારથી જોડાયેલો અભ્યાસ છે. તો મિત્રો તમારે ચાર, બે વિધાન આપેલા છે અને ચાર ઓપ્શન આપેલા છે, તેમાંથી મિત્રો ઓપ્શન એક સિલેક્ટ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 21માં જવાબ આવશે મિત્રો બંને વિધાન સાચા છે, એટલે કે સી ઓપ્શન જવાબ આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, ખૂબ જ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે ક્વાડ વિશે, જે મિત્રોને ખ્યાલ ના હોય તે જોઈ લે મિત્રો, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 22, સંયુક્ત જળ રાહત અભ્યાસની ડ્રીલ ક્યારે યોજવામાં આવી? તો જવાબ આવશે મિત્રો અસમમાં, એટલે કે એ ઓપ્શન આવશે અસમમાં માનસ નદી દાગરામાં પુલ પર. ખાસ યાદ રાખજો મિત્રો એ ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 23, જૈન ધર્મના નીચેના પૈકી કયા તીર્થંકર સ્ત્રી હતા? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો. તો જવાબ આવશે સી ઓપ્શન 19માં મલ્લીનાથ. ખાસ યાદ રાખજો મલ્લીનાથ. પ્રશ્ન નંબર 24, નીચેના પૈકી કોને મહાવીર સ્વામીએ પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો? તો જવાબ હશે સી ઓપ્શન, ખાસ યાદ રાખજો મેઘકુમાર. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો. પ્રશ્ન નંબર 25, નીચેના પૈકી કોણે કલ્પસૂત્ર લખેલું? મિત્રો મોસ્ટ ક્વેશ્ચન છે મિત્રો. તો જવાબ હશે એ ઓપ્શન, ખાસ યાદ રાખજો ભદ્ર બાહુએ કલ્પસૂત્ર લખેલું. પ્રશ્ન નંબર 26, નીચેના પૈકી કયો ગ્રંથ બૌદ્ધ ધર્મના વિશ્વકોષ તરીકે જાણીતો છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન મહાવિભાષા સૂત્ર. ખાસ યાદ રાખજો સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 27, નીચેના પૈકી કયો ગ્રંથ બૌદ્ધ ધર્મની રામાયણ તરીકે જાણીતો છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો, મોસ્ટ એમ્પી, ખાસ યાદ રાખજો. તો જવાબ હશે સી ઓપ્શન બુદ્ધ ચરિત. ખાસ યાદ રાખજો મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 28, કઈ બૌદ્ધ સંગીતામાં બૌદ્ધ ધર્મ બે ભાગમાં વિભાજિત થયો છે? મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો, કઈ સંગીતામાં બૌદ્ધ ધર્મના બે વિભાગ પાડવામાં, બે વિભાગ પડ્યા હતા મિત્રો? તો જવાબ હશે ડી ઓપ્શન ચોથી. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 30, નીચેના પૈકી કોણ કનિષ્ઠના દરબારમાં રત્નો પૈકી સામેલ થતું નથી? મિત્રો ખાસ યાદ રાખજો. તો જવાબ આવશે બિંદુ. ખાસ સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 31, નીચેના પૈકી કોણે મહાબલીપુરમના રથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? તો જવાબ આવશે બી ઓપ્શન નરસિંહવર્મન પ્રથમ. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 32, નીચેના પૈકી કયા વંશના સમયમાં ઇલોરાના પ્રસિદ્ધ કૈલાસનાથ મંદિરનું નિર્માણ થયું? તો જવાબ આવશે એ ઓપ્શન રાષ્ટ્રકૂટ વંશ. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 33, મેરાયો નૃત્ય સંબંધિત નીચેના વિધાનો ચકાસો. પ્રથમ વિધાન, તે બનાસકાંઠા વાવ તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે. બીજું વિધાન, તેમાં સરખડી તથા ઝુંઝાળી નામના ઘાસમાંથી તોરણ બનાવવામાં આવે છે જેને પરોણું કહે છે. ત્રીજું વિધાન, તે પંચમહાલ તથા દાહોદ જિલ્લાના ભીલ આદિવાસી નૃત્ય છે. તો મિત્રો જવાબ આવશે એ ઓપ્શન, ખાસ યાદ રાખજો ફક્ત એક. પ્રશ્ન નંબર 34, આલ્યાણી હાલ્યાણી નૃત્ય સંબંધે કયું વિધાન યોગ્ય નથી?
પ્રથમ વિધાન વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના તડવી આદિવાસીનું નૃત્ય છે. બીજું વિધાન લાંબી લાકડીઓના એક છેડે ઘૂઘરા બાંધી બીજો છેડો હાથમાં રાખીને કરવામાં આવે છે. ત્રીજું વિધાન હાથનો કંદોરો બાંધીને એકબીજાની કમર પર હાથ રાખીને કરવામાં આવે છે. ચોથું વિધાન વસંત ઋતુના આગમને વધારવામાં માટે થાય છે. ધ્રુવ, તો જવાબ આવશે ફક્ત બે, એટલે કે બીજું વિધાન યોગ્ય નથી. ખાસ યાદ રાખજો, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 35, નીચેના પૈકી કયું નૃત્ય આફ્રિકાના લોકોના ગિલ નૃત્ય સાથે મળતું આવે છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો, આફ્રિકાના લોકોના ગિલ નૃત્ય સાથે મળતું આવે છે. તો જવાબ આવશે એ ઓપ્શન ધમાલ નૃત્ય. ખાસ યાદ રાખજો ધમાલ નૃત્ય. જો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લીજો. અને મિત્રો દરરોજ તમને સારામાં સારા વિડીયો એટલે કે પ્રશ્નો ઉપયોગી બને તેવા મૂકવામાં આવશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરી લીજો. જય હિન્દ મિત્રો.